નમસ્કાર ખેડૂત મિત્રો, ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે આવી પહોંચ્યા છીએ રાજકોટ જિલ્લાના પડદરી તાલુકાના સરબદળ ગામની અંદર. આજે આપણી સાથે છે એવા યુવા પ્રગતિશીલ ખેડૂત દીપકભાઈ, કે જેમણે જીરાની અંદર ખૂબ જ સુંદર જીરાનું વાવેતર કરેલું છે અને એમાં ખૂબ સરસ નવીન પદ્ધતિથી એમણે જીરાની અંદર સારામાં સારા ઉત્પાદન લેવા માટે કામાક ઇન્ટરનેશનલ ઓર્ગેનિકના નવીન અભિગમને અપનાવી અને પોતાના જીરાની અંદર કંઈક નવીન કરવાનો પ્રયત્ન કર્યો છે. તો સૌપ્રથમ આજે આપણે ચાલો દીપકભાઈ પાસેથી જાણીએ કે જીરાની અંદર આ વખતે એવા શું એવા નવીન પ્રયોગો કરેલા છે જેથી કરીને બીજા લોકોની સરખામણીમાં એમનું જીરું સારું અને તંદુરસ્ત આજે એમના ખેતરની અંદર ઊભું છે. તો સૌપ્રથમ પહેલાં દીપકભાઈ, કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક વતી તમારું હાર્દિક સ્વાગત કરું છું. દીપકભાઈ, તમારો સંપૂર્ણ પરિચય આપશો, તમારું નામ, ગામ, તાલુકો અને જિલ્લો. મારું નામ દીપકભાઈ વિઠ્ઠલભાઈ, તાલુકરા, ગામ સડબદર, પડદરી તાલુકો, જિલ્લો રાજકોટ. દીપકભાઈ, અત્યારનું જીરું જો તો આપણે કેટલા દિવસનું જીરું થયું છે તમારું? જીરું અત્યારે બે મહિના અને પાંચ દિવસનું જીરું છે. આ બે મહિના અને પાંચ દિવસનું જીરું જોતા દીપકભાઈ તમને કેવું લાગે છે? જીરું સારું છે. જીરામાં આ વખતે ઘણા બધા ખેડૂત મિત્રોની ફરિયાદ છે કે એમાં લીલો સુકારો છે, બરાબર છે, કાળી ચરમીના પ્રશ્નો છે, પણ આપણા ખેતરની અંદર એવા કોઈ પ્રશ્નો જોવા મળે છે આપણી ખેતરની અંદર? ના, એવો કોઈ પ્રશ્ન છે નહીં. તો વર્ષો વર્ષ કરતાં દીપકભાઈ આ વખતે ખેડૂતમાં ખેતીમાં તમે જીરાની અંદર એવો શું ઉપયોગ કર્યો છે આ વખતે? કામા ઇન્ટરનેટ કંપનીનું ડૉક્ટર ઇન્ડેક્સને ફંક્સાર વાપરેલું છે. એક ફેરે પાયું છે, બે ફેરે છાંટ્યું છે. ઓકે, એક વખત પાણી સાથે આપ્યું છે ને એક વખત છંટકાવ કર્યો છે? બે વખત છંટકાવ કર્યો છે. તો પાણી સાથે આપ્યું છે તો કેટલું પ્રમાણ આપ્યું છે એની અંદર? એકરે બે ડૉક્ટર યુનિટેકને ફંક્સાર લીટર લીટર. એક એકરની અંદર ડૉક્ટર યુનિટેક અને ડૉક્ટર ફંક્સાર બંને એક એક લીટર એક એકરની અંદર પાણીની સાથે ઉપયોગ કરેલો છે. અને છંટકાવમાં કેટલો ઉપયોગ કરેલો છે? 60 ml પંપે. 60 ml ડૉક્ટર યુનિટેક અને 60 ml ફંક્સાર. અને કેટલા દિવસના અંતરે બે વખત છંટકાવ કરેલો છે? 15 દિવસના અંતરે. તો વિપુલ દીપકભાઈ, આ ઉપયોગ કર્યા પછી તમને કેવું લાગે છે કે શું એવું તમને શું એવું જીરાની અંદર ખાસ એને ફાયદા અથવા બેનિફિટ તમને જોવા મળે છે? એક તો એ છે કે જીરાની હાઇટ પૂરી લીધી ને ગ્રોથ એનો સારો છે. એની હાઇટ સારી છે, એનો ગ્રોથ સારો છે. અને આપણે નીચે જોઈશું કે જે નીચેથી શરૂઆતથી જેની જે વિકાસ જે હોવો જોઈએ, તો જેનો વાનસ્પતિક વૃદ્ધિની વિકાસની સાથે સાથે એની જે ફળાઉ ડાળીઓની સંખ્યા છે એ ડાળીઓની સંખ્યા પણ તમને વધારે જોવા મળે છે. સાથે સાથે એનું ફ્લાવરિંગ જે છે તમે છેક આ કેમેરા સુધી તમે જોઈ શકો છો, એની યુનિફોર્મિટી, એની ફ્લાવરિંગ છે, એની સાઇઝ છે, બધી જ રીતે એને સારામાં સારું પોષણ મળેલું છે. ખેડૂત મિત્રો, આપણે જનરલી કહેતા હોઈએ છીએ કે તમે એક એકરની અંદર અથવા તમારા એક વીઘાની અંદર ડૉક્ટર યુનિટેક અને ફંક્સ્ટાર કોઈ પણ પાક હોય છે તો શરૂઆતની જે પ્રાયોગિક અવસ્થા છે કે 0 થી લઈને 30 દિવસની અવસ્થાની અંદર, તો એમાં શરૂઆતના અમે ખેડૂત મિત્રોને ભલામણ કરતા હોઈએ છીએ કે જીરું ઉગીને બહાર નીકળે ત્યારે પાણી સાથે 1 થી 2 વખત તમે પાણી સાથે આપો અને ત્યાર પછી કે જ્યારે ફ્લાવરિંગ અવસ્થા છે ત્યારે છંટકાવ કરો. તો એમાંથી જ્યારે દીપકભાઈને માહિતી મળી, દીપકભાઈ તમને માહિતી ક્યાંથી મળી? માહિતી મેં આમાં યુટ્યુબમાં જોતો હતો તમારા વિડીયો, એમાંથી મેં ફોન કર્યો હતો અને પછી વિરેન્દ્રભાઈ મારે વાતચીત થઈ. અમને આનંદ છે કે યુટ્યુબ થકી આજે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક જેટલા પ્રયત્નો કરે છે, કારણ કે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ અને તમે પણ પોતાની ખેતીની અંદર આના ઉપયોગ કરીને, અમે હંમેશા ખેડૂત મિત્રોને કહીએ છીએ કે તમે તમારા ખેતરની અંદર એક એકરની અંદર અથવા એક વીઘાની અંદર આ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની ડૉક્ટર યુનિટેક અને ફંક્સાર ઉપયોગ કરી અને જુઓ, પરિણામ ચકાસો અને તમને એમ લાગે કે ના, આપણે ઉપયોગ કરવાથી આપણી ખેતીની અંદર, ઉત્પાદનની અંદર, આપણી જમીનને અને પર્યાવરણની સામે દરેક વસ્તુને આપણને જો સારો બેનિફિટ મળે અને તો ને તો જ આપણે ઉપયોગ કરીએ. કારણ કે આજે ઘણી વખત ખેડૂત મિત્રો અસમંજસની સ્થિતિમાં હોય છે કે જીરાની અંદર જ્યારે પણ લીલો સુકારો હોય કે કાળી ચરમી હોય કે ભૂકીછારાના પ્રશ્નો હોય કે જીવાતના પ્રશ્નો હોય, આપણે આડેધડ કેમિકલ દવા છે, રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાથી જીરામાં અપેક્ષાની કરતાં જે તમારા જે ખેડૂતોનો સંતોષ હોય છે એ પ્રમાણેનું રિઝલ્ટ મળતું નથી. પરંતુ આજે આપણે દીપકભાઈ તમે કહી શકો કે આ ઉપયોગ કર્યા પછી ખરેખર જીરાની અંદર બેનિફિટ જોવા મળે તમને? તો ગુજરાતના તમામ ખેડૂત મિત્રો આપણો આ વિડીયો જોઈ રહ્યા છે, તો ખેડૂત મિત્રોને શું મેસેજ આપશો? કે ડૉક્ટર યુનિટેકને ફંક્સાર જીરા માટે તો બહુ સારું, પણ બીજા પાકો માટે સારું છે. બીજા પાકો આવનારા કરવાનું ચોક્કસ. આવી રીતના દીપકભાઈએ ખૂબ ખૂબ દીપકભાઈ તમારો ધન્યવાદ.
આવી રીતના દીપકભાઈએ તો પોતાના જીરાની અંદર આ લાભ લીધો જ છે, પણ અમે ગુજરાતના પ્રત્યેક જે ખેડૂત મિત્રો આ વિડીયો જોતા હોય એમને પણ હું ખાસ સલાહ અને સૂચન આપું છું કે તમારા ખેતીની અંદર પણ આવી રીતના આ જે અત્યંત આધુનિક ટેકનોલોજીથી બનાવેલું ડૉક્ટર યુનિટેક અને ડૉક્ટર ફંક્શન, એક એકરમાં એક લીટર તમે જો શરૂઆતનું જીરું તમારા 40 દિવસની અંદર અંદર હોય તેને પાણી સાથે એક એકર એક લીટર યુનિટેક અને એક લીટર ફંક્શન આપવાનું છે. યુનિટેક છે તમારા પાકની અંદર પોષણ, રક્ષક અને વર્ધક, એમાં તમામ પ્રકારના ન્યુટ્રિશન છે, તમામ પ્રકારના હોર્મોન્સ છે અને એના જરૂરી 8-9 પ્રકારના બેક્ટેરિયા છે. આ બધી જ વસ્તુ ડૉક્ટર યુનિટેકની અંદર છે. અને ડૉક્ટર ફંક્શન કે જે ફૂગનાશકનું જે કામ કરે છે, જે તમારી જમીનજન્ય ફૂગ છે અથવા જે છોડ ઉપર આવેલી જે ફૂગ છે કે જે કાળી ચરમી છે, લીલો સુકારો છે, એને પણ નિયંત્રણમાં કરવાની ક્ષમતા ડૉક્ટર ફંક્શન રાખે છે. અને આવા સમયે કોઈ ખેડૂત મિત્રોને જ્યારે ફ્લાવરિંગ અને દાણા અવસ્થા છે, આ અવસ્થામાં મધમાખીનો પણ એક ખૂબ જ અગત્યનો રોલ છે. આવા સમયે ખેડૂત મિત્રો આપણે કેમિકલનો સ્પ્રે કરી અને મધમાખી અને જે ફાયદાકારક જીવાતો છે એ તો મરી જ જાય છે, પણ સાથે સાથે પરાગનયન છે, પરાગનયન માટે મધમાખી પણ જવાબદાર છે. અને આ જો મધમાખી જો જેટલી વધારે હશે એટલું જ આપણું પરાગનયન સારું થશે, તો એનું ફલિનીકરણના કારણે ફૂલોની સંખ્યા વધારે, અને ફૂલોની સંખ્યા વધારે તો સ્વાભાવિક છે કે આપણે દાણાની સંખ્યા પણ વધારે, અને દાણાની સંખ્યા વધારે તો આપણું ઉત્પાદન પણ વધારે. તો આવા સમયે જૈવિક ઉત્પાદન જો તમે જાતે ઘરે બનાવી શકો તો જાતે પણ કરી શકો છો. અને આજે અમારી પાસે ડૉક્ટર અગ્નિ કે જે તમામ પ્રકારના ચૂસ્યા જીવાતો માટે અવેલેબલ છે, તો અગ્નિ પણ 60 ml લઈ અને તમે એને સ્પ્રે કરી શકો છો. ખૂબ ખૂબ આભાર દીપકભાઈ તમે માહિતીને આપી એના બદલ. અને ગુજરાતના આવા જ યુવા ખેડૂત મિત્રોને અમે આશા છે કે આવનારે જૈવિક ખેતીની અંદર એ ક્રાંતિ લાવવા માટે સક્ષમ છે. જય હિન્દ, જય ભારત.